ઉત્તર ગુજરાતનું પ્રથમ સરદાર પટેલ સ્ટેડિયમ મહેસાણા ખાતે બન્યું 5000 દર્શકો બેસી શકે તેવી સુવિધાઓ સાથે તો ઉત્તર ગુજરાતનું પ્રથમ સ્ટેડિયમ મહેસાણા ખાતે કરોડોના ખર્ચે બન્યું આ સ્ટેડિયમ વિશાળ અને અદ્યતન બનાવવામાં આવ્યું છે સ્ટેડિયમ બનાવવાના કારણે ઉત્તર ગુજરાતના ખેલાડીઓ માટે આ સ્ટેડિયમ આશીર્વાદરૂપ સાબિત બનશે મહેસાણા પાલિકા દ્વારા રૂપિયા 11 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઉત્તર ગુજરાતના પ્રથમ એવા વિશાળ અને અદ્યતન સરદાર પટેલ સ્ટેડિયમનું લોકાર્પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની સુવિધા 250 કાર તેમજ 1000 ટુ વ્હીલર પાર્ક કરી શકાય તેવું વિશાળ પાર્કિંગ ચેન્જિંગ રૂમ જેવી સુવિધાઓથી સજ્જ બનાવવામાં આવશે આ સાથે લોકાર્પણમાં મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ નટુજી ઠાકોર તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહ્યા હતા જુઓ કોઈ વ્યક્તિ એવો નથી કોઈ સંસ્થા એવી નથી કે જ્યાં સારા વિકાસના કામોની અંદર પ્રગતિના કામોની અંદર કોઈને કોઈ નાની મોટી અડચણો તો આવતી જ હોય છે દુનિયામાં કોઈ વ્યક્તિ એવો નથી જન્મ્યો કે જેના કામમાં જેની પ્રગતિમાં જેના ઉત્સાહમાં કોઈ અડચણરૂપ ના બની હોય કોઈ સંસ્થાઓ એવી નથી હોતી કે જેના કામોમાં કોઈ નેગેટિવ વ્યક્તિઓ નકારાત્મક વ્યક્તિઓ એ અડચણરૂપ ના બન્યા હોય અને હું 1977માં પહેલીવાર જ્યારે કડી નગરપાલિકામાં યુવાન વયે સભ્ય બન્યો 21 વર્ષની એક તે મારી ઉંમર હતી ત્યારથી માંડીને લગભગ દરેક પ્રસંગોએ નાના મોટા અડચણરૂપ વ્યક્તિઓ મળતા જ હોય છે અને પ્રજા અમને સ્વીકારી અમને સમર્થન કરી એવા નકારાત્મક વ્યક્તિઓને બાજુમાં રાખી અને હંમેશા અમને ખૂબ પ્રગતિ કરાવી છે આ ઉલ્લેખ મેં એટલા માટે કર્યો હતો કે બધું જ કોઈને સરસડાટ હોય સીધે સીધું હોય સરળ હોય એવું માનવાની જરૂર નથી કામ કરનારને સંઘર્ષ પણ કરવો પડે કામ કરનારને મહેનત પણ કરવી પડે કામ કરનારને સાચું ખોટું સાંભળવાની ક્ષમતા પણ હોવી જોઈએ એ અનુસંધાનમાં ગઈકાલે કડી નગરપાલિકામાં પણ જે કરોડો રૂપિયાના વિકાસના નવા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું એ પ્રસંગે આ વાત મેં આ અનુસંધાનમાં કરી હતી રાજેશ ચૌધરી સાથે લાઈવ 24 ન્યૂઝ મહેસાણા